નમસ્તે બાળ મિત્રો ચાલો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન પાઠ કાર્ય કરીશું ગતિ અને અંતરનું માપન સ્વાધ્ય યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પૈડા અગ્નિ કે વીજની તાવશે પૈડા લંબાઈનો એટલે કે એસઆઈ નો એકમ ખાલી જગ્યા છે

રિક્ષા બાઈક કાર જીપ બસ રેલગાડી એરોપ્લેન સાઈકલ વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ જો બાળ મિત્રો તમને બધાને મારી વિડીયો ગમી રહ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો તો અમે શાળાએ અસ્તવ્યસ્ત ગતિ કરીને પહોંચીએ છીએ ચાલો આગળ જોઈશું બહેન અને હિતલબેન વેદ કે પગલાની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે શા માટે તો ના બંને ચોક્કસ માપન કરી શકશે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી ન હોય તેથી ચોક્કસ માપન થશે નહીં આગળ જોઈશું બેટા બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો તો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે અમે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું આગળ જોઈશું મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કેવી ગતિ છે તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાને ગતિ સુરેખ એટલે કે સરળ રેખીય ગતિ હોય છે આગળ જોઈશું વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે બે છોકરીઓ ફેરફુદરડી ફરે છે ભમરડો ફરકડી વગેરે વર્તુળાકાર ગતિ કરે છે પતંગિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો પતંગિયાની ગતિ અસ્તવ્યસ્ત પ્રકારની ગતિ હોય છે ચાલો આગળ જોઈશું બાળ મિત્રો તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જયનીલભાઈની માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેને માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો માપપટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી માપપટ્ટી તૂટેલી ન હોય તેનું ધ્યાન રાખવું આંખને માપ પટ્ટીની સામે જ રાખવી ત્રાસી કે બાજુમાંથી જોવું નહીં પ્રશ્ન પૃથ્વીની ગતિ કયા પ્રકારની ગતિ હોય છે અથવા પૃથ્વી કયા કયા પ્રકારની ગતિ કરે છે તો પૃથ્વીની ગતિ વર્તુળાકાર એટલે કે ચક્રીય વક્ર અને નિયમિત ગતિ કરે છે આગળ જોઈશું કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો દરજી સુથાર કળિયો ઇજનેર લુહાર કપડાં વેચતા વેપારી તેમજ પાઇપ વેચતા વેપારીને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે આગળ જોઈશું વિભાગે જોડકા જોડો વિભાગે વિભાગ બી પહેલું છે કે ફ્લેગ માર્ગ ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો આવશે આવર આવર્ત ગતિ આવશે આવર્ત ગતિ ચગડોની ગતિ તો આવશે વર્તુળાકાર ગતિ ઉડતા મચ્છરની ગતિ તો આવશે આવશે અસ્તવ્યસ્ત ગતિ સિલાઈ મશીનના સોયની ગતિ તો આવશે સુરેખ ગતિ અહીં આપણે પહેલા લખીશું ડી ત્યારબાદ અહીં સી અહીં આવશે એ અને અહીં આવશે બી બરાબર આ રીતે ચાલો આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો નિમી બહેનના ટેબલની લંબાઈ એકસો ચોપન સેમી છે તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લાંબો કપડું જોઈશે તો નિમી બહેને ટેબલ પર પાથરવા એક પોઈન્ટ મીટર લાંબા કાપડની જરૂર પડશે શિલ્પાબહેનની શાળાથી ઘરનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો શિલ્પાબહેનને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે તો શિલ્પાબહેનને શાળાથી ઘરે જતી વખતે પંદરસો મીટર ચાલવું પડશે પ્રશ્ન સત્તર પ્રવૃત્તિ તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા પગલાં છે તે માપો અને લખો અને તેને એસઆઈ એકમમાં પણ માપીને લખો તો અમારા વર્ગથી આચાર્યની ઓફિસનું અંતર નેવું પગલાં છે તે એસઆઈ એકમમાં એસી પોઈન્ટ ઝીરો આઠ મીટર થશે ચાલ આગળ જોઈશું બેટા પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો ક્રમ વસ્તુનું નામ લંબાઈ સેન્ટીમીટરમાં અને લંબાઈ મિલીમીટરમાં ડબ્બો તો પંદર સેમી લંબાઈ એકસો પચાસ મીમી રબર તો ત્રણ સેન્ટીમીટર ત્રીસ મિલીમીટર પેન્સિલ દસ સેન્ટીમીટર સો મિલીમીટર કંપાસ બાર સેન્ટીમીટર એકસો વીસ મિલીમીટર થાળી ચૌદ સેન્ટીમીટર એકસો ચ ચાલીસ મિલિમીટર આગળ જોઈશું દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો ક્રમ ઝાડનું નામ જાડાઈ અને એકમ લીમડો તો ત્રીસ પોઈન્ટ ત્રણ જાડાઈ એકમ સેમીમાં મપાશે વડ પચાસ પોઈન્ટ ચાર એકમ સેમી બાવળ પંદર પોઈન્ટ પાંચ જાડાઈ એકમ સેમી ચાલો હવે નીચે એક આકૃતિ આપી છે બેટા એ આકૃતિમાં આપણે જોઈશું પ્રશ્ન પૂછ્યો છે કે કયું વિધાન સાચું છે સલમાન ખાનની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે તો બીજું વિધાન આવશે કે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે આ વિધાન સાચું છે પ્રશ્ન એકવીસમાં જોઈશું કે તમને નીચે મુજબ એ બી સી માપપટ્ટી આપવામાં આવેલી છે જેની મદદથી દસ સેમીની લંબાઈ માપવાની છે તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરીશો તો અહીં આપણે જોઈશું તો જવાબ આવશે ત્રણમાંથી ગમે તે એક ત્રણમાંથી કોઈ પણ માપપટ્ટીનો ઉપયોગ કરી શકાશે બરાબર તો બાળ મિત્રો તમને બધાને મારી વિડીયો ગમીને તો વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી બેલાયકરને ઓલ પર સેટ કરજો જેથી આવનારા દરેક પાર્ટના વિડીયોના મેસેજ નવ નવ જાણવાનું પ્રવૃત્તિના મેસેજ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે તો આવજો બાળ મિત્રો